उपलेटा मार्केटयार्डमां उनाळो पाकनी पुष्कळ आवक नोंधाई। कपास अने मगफळी चणा तल सहितना पाकनी आवक नोंधाई छे। उनाळो मगफळीनी दरोज 1000 થી 1200 મણની આવક થઈ રહી છે, જેના હરાજીમાં 1000 થી 1250 રૂપિયા પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે, તો સફેદ તલના પ્રતિ મણના 1200 થી 1500 રૂપિયા અને કાળા તલના પ્રતિ મણના 2000 થી 2200 રૂપિયા ભાવ મળ્યા। उपलेटा मार्केटयार्डमां कपासनी पर दरोज 600 થી 700 મણની આવક નોંધાઈ। રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે વાવણી કરવા ખેડૂતોને રૂપિયાની જરૂર છે, જેથી બિયારણ અને ખાતરની ખરીદી કરવા ખેડૂતો ઉનાળો પાક વેચવા માટે ઉમટી પડ્યા છે। આ સાલ આપણે વાત કરીએ તો ગયા વર્ષે સારો વરસાદ થયો, તો એને હિસાબે આપણા ઉપલેટા તાલુકામાં આવતા 3 ડેમ ભાદર, મોજ અને વેણુ, ત્રણેય ડેમ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલું હતું, આખા ડેમ ભરાયેલા હતા, જેથી કરીને ચોમાસું પાક પણ સારો થયો હતો અને હાલમાં અત્યારે ઉનાળુ પાકની પુષ્કળ પ્રમાણમાં આવક છે। મગફળીની આપણે વાત કરીએ તો મગફળીની દરરોજની 1000 થી 1200 મણ ઉનાળુ મગફળીની આવક છે। ઉનાળુ મગફળીના ભાવ 1000 થી માંડીને 1250 રૂપિયા સુધી અહીં વેચાય છે। સફેદ તલ 1200 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધી વેચાય છે, જેવી રીતે કાળા તલ 2000 થી માંડીને 2100-2200 રૂપિયા સુધી વેચાય છે, અને એરંડાની પણ પુષ્કળ પ્રમાણમાં આવક છે। એરંડા 950 રૂપિયાથી માંડી 1000 સુધી એરંડા વેચાય છે, અને અત્યારે કપાસની પણ સારી એવી આવક છે। કપાસમાં 900 રૂપિયાથી માંડીને 1350-1400 રૂપિયા સુધી કપાસ વેચાય છે। ઉપલેટા હું માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે અને ચણા વેચવા માટે આવ્યો છું, તો માંડવીમાં તો ખૂબ સારું રહ્યું કે જેથી કરીને 1200 ને 25 રૂપિયા જેવો ભાવ આવ્યો છે, અને 1000 થી માંડી અને 1250 લગી મગફળીના ભાવ અહીંયા ઉપલેટા યાર્ડમાં મળ્યા છે। ચણામાં હાલ 750 ને 750 થી 800 રૂપિયા ભાવ મળ્યા છે, જેથી કરીને અટાણે આ વાવણીનું ટાણું હતું એટલે હજી હાલ પણ ચણાની ખરીદી ચાલુ છે, પણ વારો નથી આવ્યો ચણામાં અને વાવણીની ફૂલ તૈયારી થઈ ગઈ છે, તો પૈસાની અભાવે આજ વેચવા પડે એવું હતું, અને એટલી ચણાની ખરીદી ઝડપી લઈએ કે જેથી કરીને આજે અમે કપાઈ છીએ એ ન કપાઈ, અને મગફળીમાં અહીંયા ખૂબ સારું છે, 1000 થી માંડી અને 1250 રૂપિયા આવે છે, તો સરકારના ટેકાના ભાવે 1055 હતા એથી પણ ખૂબ સારું મળ્યું છે। ચણાના ભાવ અહીંયા બહુ આવતા નથી, 700 રૂપિયા ભાવ આવે, ટેકામાં નાખી તો ટેકાના ભાવ સારા છે તો 1.5 મહિના પૈસા આવે, તો વાવણી કરવી ખેડૂત ઉપર બી બિયારણ બધું લેવું હોય તો પૈસા વિના લેવું છે નું, એટલે ધરાર યાર્ડમાં નાખવો પડે ને ભાવ આવતા સરકાર પાસે માગશે ટેકાના ભાવ ચણા લઈએ તો પૈસા તો બીજે દી ત્રીજે દી રોકડા દેવા જોઈએ, તો પૈસા કાયમ આવે ને, આ 1.5 મહિને 2 મહિને જે પૈસા કાયમ ક્યાંથી આવે, એટલે યાર્ડમાં આવવું પડે, યાર્ડમાં આવી તો 700 રૂપિયા છીણા જાય તો 300 રૂપિયા નુકસાની જાય, બરાબર છે ને।